आकाशे गोदावरी तुम सब रस मुकी राखो ने सब रस ऊपर मुकी राखो तो आवीज रे खाली ऊपर खांडून जरा थोड़ो खांडो हम आ चना से सुकायला आ बाजू आवन जो વધારે તે બાજુ જવાના કોઠી વાળું બતલાયું હા બતાયું તમારું નામ ગર્મા તો અમા આ ખેતીમાંથી એટલે પછી અમે બીજું કંઈ કરી શકતા નથી એવું બધું તમે થોડું તમારું ખેતી તમારું જે વ્યવસાય છે ને ગામનું અને તમારું પોતાનું એ વિશે વાત કરો હા નમસ્કાર હું હેમંતભાઈ વસાવા બોલું છું આપણે આજે આ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આ રિસોર્સ માટે આવ્યા છે જે ડેડિયાપાડા તાલુકાથી 35 કિલોમીટર આગળ એક ડુંગરાળ વિસ્તારમાં આ કોકટી ગામ આવ્યું છે આ કોકટી ગામમાં આજે આપણે એક નવસાભાઈ વસાવા જે છે એમને સાથે આપણે મુલાકાત કરી રહ્યા છીએ કોકટી ગામમાં આશરે 125 જેટલા કુટુંબો રહે છે એક નાનું ગામ છે ને એમાં 500 થી 600 જેટલી વસ્તી ધરાવતું ગામ છે પ્રાથમિક શાળા પણ નાની છે જે એકથી પાંચમું ધોરણ સુધી છે આ નવસાભાઈ અહીંયા જે વરસાદ આધારિત જે ખેતી કરે છે એના માટે આપણે એમના પરથી એક માર્ગદર્શન જેવું લઈશું આપણે ત્યારે આપણે નવસાભાઈ સાથે વાતચીત કરીએ આપણે નવસાભાઈ તમે જે ખેતીમાં શું શું પાકું લો મારું નામ નવસાભાઈ વસાવા અને ગામ કોકટી તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદાના રહીશું તો અમારું ખેતી અમે કરીએ છીએ તો મકાઈ કરીએ છીએ જુવાર કરીએ છીએ ડાંગર કરીએ છીએ મર કરીએ છીએ બંટી કરીએ છીએ એ કુદરત છે વરસાદ જો સારી રીતે પડે તો અમને સારો પાક મળે અને એમાં વરસાદ બરાબર ના પડે તો એમાં અમને ખેતીમાં ખટ જાય છે એના માટે અમને સુરત જવું પડે મજૂરી અને એ સિવાય અમને કદાચ સરકારવાળાએ મદદ કરે કૂવા કેવા બોરવેલ એવા કરી આપે તો અમને બહાર કામે જવું પડે નહીં એમાં ગામમાં આશરે એક ખેડૂત પર કેટલી જમીન હોય છે એક ખેડૂત પાસે જમીન તો એ જંગલમાં ને એમ તેમ ખેડે છે એટલે 10-12 એકર જમીન છે એટલે આશરે 5 એકર એક કુટુંબ પર ખરી હા આ ગામમાં કોઈ રીતના પર બિલકુલ ખેતી ન હોય એવા કેટલા કુટુંબો છે એવા બે ત્રણ કુટુંબ છે તો પછી એ લોકોનું ગુજરાન કેવી રીતે ચલાવે એ લોકો 3 મહિના અહીંયા રહે પછી વરસાદ થોડોક રહી જાય તો પછી સુરત જતા રહે સુરતમાં કયા કયા કામ કરે સુરતમાં કયા કામ કરે છે અને ખેતી કામ કરે છે એટલે આશરે એ લોકોની ઇન્કમ કેટલી આવે પછી એ લોકોનો ઇન્કમ તો વે ખેતરમાં કામે જાય તો એ 150 રૂપિયા રોજ મળે અને કડિયા કામમાં કામ કરવા જાય તો એ 250 થી 300 રૂપિયા રોજ મળે એમાં નો કડિયા કામ કરે તો એમાં 9000 રૂપિયા જેવા મળી રહે હા બહેનો પણ સાથે જાય બહેનોને ખેતરમાં કામે જાય તો બધાને હરકી જ મળે 150 રૂપિયા અને કોળિયા કામમાં જાય તો એમાં આપણા બૈરાને 250 રૂપિયા આપે અને પુરુષને 300 રૂપિયા આપે ટોટલી માણસો જાય હવે એક કુટુંબમાંથી અમારું 6-7 માણસો રહે એટલે એમાં જે વડીલ હોય એ કદાચ મકાઈ કે જુવાર કે ગમે એ બનાવ્યું હોય એમાં નિંદ્યા કરે અને જે જુવાન્યા છે એ સુરત જતા રહે એમાં વેચે જેટલું
નહીં પાકતો, હવે ઘર વપરાશ માટે જ પાકે છે. તમને વધારે ઉત્પાદન થાય એના માટે તમને શું જરૂરિયાત ઊભી કરે તો થઈ શકે? એમાં કુવા કરી આપવું જોઈએ, કેવા બોરવેલ કરી આપવું જોઈએ, કેવા એન્જિનો, તો અમને બહાર બોલ જવું પડે નહીં. એમાં પહેલા કરતા તો ખેતીમાં અમે સુરત બાજુ જઈએ તો હવે ડાંગર કઈ રૂપે કઈ રીતે રૂપે છે, ધોવાણ કઈ રીતે અટકાવે છે એ બધું અમે પણ જોયું, એટલે તે રીતે ધોવાણ અટકાવ્યું, એમાં ડાંગર રૂપે તો સારી પાક મળે છે. પહેલાની ટેકનોલોજી પ્રમાણે હમણાં અમે સારું થોડું અમારો મોસ્ટ ઓફલી પહેલાં તો અમે છાંટીને જ કરતા હતા, રોપણી એવું કામ નહોતું કરતા. હમણાં અમે લોકો ટેકનોલોજી આવી, ટેકનોલોજીના કારણે અમે બધા રોપીએ છીએ ડાંગર, એમાંથી થોડોક વધારે પાક મળે છે અને એમાં ખર્ચો બિયારણ અમે વેચાતું લઈએ છીએ. પહેલાં તો જે બનાવ્યું એમાંથી જ નાખતા હતા, એટલે થોડી થોડી ટેકનોલોજીના લીધે થોડું ઘણું વધારો થાય છે. ખેતી વગર બીજો કોઈ વ્યવસાય નથી મળ્યો. શિક્ષણ પહેલાં કરતાં હમણાં સારું છે. શિક્ષકનો કઈ રીતે, પહેલાં એટલો બધો વિકાસ નહોતો, શિક્ષકો એક એક હતા. હમણાં મોસ્ટ ઓફલી અમારું 1-5 ધોરણ છે, એમાં 3 શિક્ષકો છે, તો હચવાઈ રહી એમ, એટલે થોડુંક અમે ભણેલા તે વખતે થોડુંક નાદાન હતું, એટલે જે તે હોસ્ટેલમાં એવું કઈ બી નહીં, હોસ્ટેલમાં અમારી મેં તે છે જઈ છે મૂકીએ. હવે છ એવું મોસ્ટ ઓફલી ઓછા છે મેડમ. હા ઓછા છે. કોલેજ પૂરું કરીને હવે ખેતી જ કરે એવું કંઈ નહીં, બહાર એવું નોકરી નહીં કરતા. અત્યાર સુધી અમારા ગામમાં ખાલી 2 વિદ્યાર્થી એવા છે સરકારી નોકરી કરે છે, એક હમણાં હમણાં જ પેલો ઇન્ડિયન પોલીસમાં લેવાયો છે ને એક ક્લાર્ક છે, એના વગર કંઈ નહીં મળ્યું. એવી હતી આ પેલી અમારી ટાંકી બનેલી છે 7 લાખ રૂપિયાની, એવી કંઈ ખર્ચે પણ બતાડે છે. વારે ઘડી વાર આ ટાંકીને અમે પ્રશ્ન કર્યો, રિક્વેસ્ટ કરી, પણ હજુ બોર નહીં ખોચ્યું ને 3-1 વર્ષથી પડેલી છે બેટા, પાઇપલાઇનથી બધું નાખ્યું. એકાદ મહિનો સુધી ફોલો કર્યો, પછી અમે બી નહીં જતા આવે. એનું કારણ આપણે વારે ઘડીએ રિક્વેસ્ટ કર્યા કરે તો એ પણ નહીં થતું, તો હું કરવા કરે કે પછી નહીં કરતા. હમણાં જો એવું મેડમ, જો 3 પીસની જો લાઇટ આવી જાય એટલે અમે ઊંડા કૂવા ખોદી શકીએ, એટલે 700 ફૂટ એવા ખોદીએ તો પાણી નીકળે જ, પાતાળમાં છે જ પાણી. તો આવું હોય તો કદાચ અમે 4-5 એકડ ખેડીએ છે, તો આવું બધું ખેડવાના બદલે અમે 3 એકડમાં જ અમારું પૂરતું થઈ જાય. આવું બધું પાણી નીકળે ને ટપક સિંચાઈ પદ્ધતિ હોય, આ બધું કામ હોય તો અમારા રીતે થોડુંક સારું પડે આવું બધું. ને શિયાળામાં બાર મજૂરી કરવા જતાં અમે પેલું રોજગારની આવી થોડી થોડીક તકલીફો ઊભી થાય, અમુક સરપંચો એવા પક્ષપાત બી ચાલે ગામડામાં, પક્ષપાતના લીધે સહી સિક્કા બી નહીં કરી આપે કે અમારા જ માણસો કરી શકે, તમે નહીં કરી શકો. હું એક પંચાયત સભ્ય પૂછું તો એ લોકો ત્યાં જાઉં છું અને કહું છું ખરેખર આવું બધું નહીં થવું જોઈએ. એકવાર ટાંકી બની જતી હોય તો બગડે ત્યાં સુધી કંઈ એને રિપેરિંગ થતું નથી. આવા બધા પ્રશ્નો છે અમારે. ગુમાન, હા વસાવા ગુમાનભાઈ ભારજીભાઈ. એવો તો અમારામાં એક બી RCC રસ્તો નહીં દેખાતો હોય ને એક બી ચેકડેમ કુવા તલાવડી બી નથી, એક બી કૂવો નથી બન્યો.
એનો પ્રશ્ન છે. મનરેગાનું ખાલી લેવલિંગ કરીએ છીએ અને પથ્થરપાળા નાખીએ છીએ, એના સિવાય બીજું કંઈ નહીં. મનરેગાનું મળ્યું નથી અમારું, નથી પેલા પેલા નહીં બળદો બાંધવાના, એ બી નહીં બન્યા, હજુ હવાડા એવું બી નહીં. પશુપાલન છે બધાના ઘરે, બે બે બળદ તો છે જ, એવું અમુક 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 ઘરે છે. મોસ્ટ ઓફલી હા, ના દેશી બી છે ને અમુક, ના ત્યાં બી છે. લીલતરી હોય તો પાણી ના બધું મોસ્ટ ઓફલી અમારે સેલ્ટેક્સના ટાંકી બનાવ્યું છે, એમાંથી પીવાનું પાણી પૂરું પડી રહે છે. અને અમને ખેતીમાં ઉપયોગ લેવા માટેનું જે તકલીફ છે,